हेलो स्टूडेंट्स, धोरण 11-12 सब्जेक्ट इंग्लिश रिपोर्ट राइटिंग विद्यार्थी मित्रों, बीजो एक रिपोर्ट। द टीचर्स डे वॉज सेलिब्रेटेड इन योर स्कूल, राइट अ शॉर्ट रिपोर्ट ऑन इट। बराबर सेंटर में लखवानू द टीचर्स डे। ओके, आ बाजू સ્કૂલનું નામ તારીખ ઉપર લખી શકાય અથવા તો સ્કૂલનું નામ તારીખ નીચે। ઓકે, તો અક્ષય હાઈસ્કૂલ 6 સપ્ટેમ્બર 2016, તમે 2020 પણ લખી શકો છો, પણ 5 સપ્ટેમ્બરે દિવસ હોય તો સેલિબ્રેટ થઈ ગયો સ્કૂલમાં, એટલે આપણે 6 તારીખ લખવાની, મહિનાનું ટૂંકમાં નામ લખવાનું। ઓકે, અને કરંટ કોઈ સાલ હોય તો એ લખવાની આપણે। ઓકે, ચલો જુઓ તો યસ્ટરડે વોઝ અ વેરી બિગ ડે ફોર અસ, ગઈકાલનો દિવસ અમારા માટે એક મોટો દિવસ હતો। ધ ટીચર્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ વિથ અ વેરી ગ્રેટ જોય, શિક્ષક દિન અમારી શાળામાં ખૂબ જ આનંદપૂર્વક ઉજવાયો હતો। ધ પ્રિપેરેશન્સ વેર ડન ઇન એડવાન્સ, તૈયારીઓ પહેલેથી જ કરી દેવામાં આવી હતી। અરાઉન્ડ 30 સ્ટુડન્ટ્સ ટુક પાર્ટ ઇન ઇટ, લગભગ 30 વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો। સમીર રાવલ ઓફ સ્ટાન્ડર્ડ 12A બીકેમ ધ પ્રિન્સિપાલ। હવે સિલેક્શન શરૂ થયું, એમાં સમીર રાવલ 12મા ધોરણનો 12A નો સમીર રાવલ એ આચાર્ય બન્યો, બીકેમ ભૂતકાળ। ઈશ્વા જાની ઓફ સ્ટાન્ડર્ડ 11A બીકેમ ધ વાઇસ પ્રિન્સિપાલ। તો બધી પોસ્ટ બનાવવી પડે ને આપણે, કેમ કે વિદ્યાર્થીઓએ જ બધું હેન્ડલ કરવાનું હોય, એટલે તો ઈશ્વા જાની 11A માં વાઇસ પ્રિન્સિપાલ બની। કરણ એન્ડ અર્જુન ઓફ સ્ટાન્ડર્ડ 11B બીકેમ ધ ક્લર્ક્સ। તો બે જણા કરણ અને અર્જુન સ્કૂલમાં કારકુન બન્યા, ક્લાર્કનું કામ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે। રાહુલ ઓફ સ્ટાન્ડર્ડ 10B બીકેમ ધ પ્યુન, રાહુલ 10B નો રાહુલ પટ્ટાવાળો બન્યો। ધ રેસ્ટ બીકેમ ધ ટીચર્સ, ધ રેસ્ટ એટલે બાકીના બીજા જે 30 હતા એમાંથી આટલા બની ગયા અને બાકીના ટીચર્સ બન્યા વિષયવાર, બીકેમ ધ ટીચર્સ ઓફ ડિફરન્ટ સબ્જેક્ટ્સ, તો જુદા જુદા વિષયના શિક્ષકો બન્યા। ઓન ધેટ ડે, તે દિવસે, દે ઓલ કેમ એટ 6:45 AM ઇન ધ સ્કૂલ। આ બધા જ જે હતા એ 7:45 6:45 સવારમાં શાળાએ આવી ગયા। જો બધું ભૂતકાળ ચાલે છે, હો બધું ક્રમમાં પણ ચાલે છે। દે ઓલ વેર ઇન ટાઈડી ડ્રેસીસ, તેઓ સરસ મજાના તેમના સુઘડ પોશાકમાં, ટાઈડી એટલે સુંદર સુઘડ પોશાકમાં હતા। ફર્સ્ટ ઓફ ઓલ દે સેટ ઇન ધ સ્ટાફ રૂમ, સૌ પ્રથમ આ બધા આવ્યા 30 એ 30 એ એમના સ્ટાફ રૂમમાં બેઠા। જેમ શિક્ષકો આવે તો સ્ટાફ રૂમમાં બેસે, તો આ તો વિદ્યાર્થીઓનો દિવસ હોય ટીચર બનવાનો, એટલે સ્ટાફ રૂમમાં બેઠા। આફ્ટર ધ પ્રેયર, પ્રાર્થના પતી ગયા પછી, આફ્ટર એટલે પછી, ધે વેન ટુ ધેર રિસ્પેક્ટેડ ક્લાસીસ, તેઓ તેમના જે ક્લાસીસ હતા જ્યાં લેક્ચર લેવા જવાનો હોય ટાઈમ ટેબલ પ્રમાણે, એમાં એના માટે લખ્યું છે રિસ્પેક્ટેડ ક્લાસીસમાં ગયા। એકોર્ડિંગ ટુ ધ ટાઈમ ટેબલ, જુઓ પાછું એકોર્ડિંગ ટુ, ના મત પ્રમાણે, ના મત મુજબ, સમયપત્રકના પ્રમાણે તેઓ તેમના ક્લાસરૂમમાં તાસ લેવા માટે ગયા। ધે ટોટ વેલ, તેઓએ સારું શીખવ્યું। ધ પ્રિન્સિપાલ વેન્ટ ઓન રાઉન્ડ પીરિયડ બાય પીરિયડ, આચાર્ય સાહેબ તો એક પીરિયડ પછી પણ સ્કૂલમાં રાઉન્ડમાં હતા, ગોનું ભૂતકાળ વેન્ટ કર્યું છે। ધ પ્યુન રેંગ ધ બેલ એકોર્ડિંગ ટુ ધ ટાઈમ ટેબલ, પટ્ટાવાળો પણ સમયપત્રક પ્રમાણે બેલ વગાડતો હતો। આફ્ટર 6 પીરિયડ્સ ઓલ ગેધરેડ ઇન ધ સ્ટાફ રૂમ,
છ તાસ પછી બધા પાછા ભેગા થયા સ્ટાફ રૂમમાં. એટ ધ એન્ડ ઓફ ધ સેલિબ્રેશન, સેલિબ્રેશન એટલે ઉજવણીના અંતમાં, ધ પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, ટીચર્સ એન્ડ ધ પ્યુન શેર ધેર વ્યૂઝ. આચાર્ય, પછી ઉપાચાર્ય, શિક્ષકગણ અને પટ્ટાવાળાએ તેમના જે વિચારો હતા એને વહેંચ્યા કે જો આજે આજે આવું થયું, અમે લોકોએ આમાં ભાગ લીધો તો આવું જાણવા મળ્યું અને આવી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો અને આવું શીખવા પણ મળ્યું. દે સેડ ઇટ વોઝ રિયલી ટફ જોબ. તેઓએ કહ્યું કે આ ખરેખર બહુ મુશ્કેલ અઘરું કામ છે. ટફ જોબ ધેટ અવર રિયલ ટીચર્સ ડુઈંગ, કે જે આપણા સાચા શિક્ષકો રોજ આપણને ભણાવે છે એ ખરેખર અઘરું કામ છે. સમીર રાવલ, સમ ટીચર્સ ઓફ ધ ડે એન્ડ ધ પ્યુન વોન ધ પ્રાઇઝીસ. તો સમીર રાવલ, થોડાક ટીચરો જેમણે સારું ભણાવ્યું અને પટ્ટાવાળા ઇનામ જીત્યા, પ્રાઇઝીસ ફોર ધેર બેટર જોબ, તેમના ઉત્તમ કામ માટે. એટ ધ એન્ડ ઓફ ધ સ્નેક્સ ઓફ સમોસાસ એન્ડ જલેબીસ, તો શાળામાં મંગાવવામાં આવ્યું હતું થોડો નાસ્તો, ઓકે, સમોસા ને જલેબી, એ પતી ગયા પછી વેર ગીવન ટુ ધ પાર્ટી સિપન્ટ, તો ભાગ લેનારાઓને આ નાસ્તો પણ આપવામાં આવ્યો અંતમાં. બાય ધ સ્કૂલ મેનેજમેન્ટ, એટલે સ્કૂલના સંચાલન દ્વારા પણ આ બાળકોને બિરદાવવામાં આવ્યા નાસ્તો કરીને. ધ ફંક્શન વોઝ એન્ડેડ એટ 12:15 PM. કાર્યક્રમ બપોરે 12:15 પૂરો થયો. રિયલી ઇટ વોઝ અ નાઇસ ડે ફોર અસ, ખરેખર એ અમારા માટે એક સારો દિવસ હતો. ચલો આ તો ટકોર છે જાની સાહેબ તરફથી. ટુ ફાઇન્ડ એ પર્લ યુ હેવ ટુ જમ્પ ઇન ધ સી 10 times, 20 times, 100 times. You won't find it floating on the surface. Okay? જો તમારે મોતી જોઈએ, મોતીની જરૂર છે પલની, સારા એવા કિંમતી મોતીની, તો તમારે સમુદ્રમાં એ મોતીને મેળવવા માટે એ તમારે 10 વાર નહીં, 20 વાર નહીં, 100 વાર પણ અંદર કૂદકો મારવો પડે. ઓકે, સપાટી ઉપર કંઈ મોતીઓ મળતા નથી. બીજી એક બાબત, જગતના દરેક જીવને ખુશી વહાલી છે, જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો. કોને કહ્યું છે આ વાક્ય? ગૌતમ બુદ્ધ. ઓકે, ચલો સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.